મિત્રો આજે આપણે લગભગ સો વર્ષ જેવી જૂની એક સરસ વાનગી બનાવીશું અને મને લાગે છે કે તમારામાંથી ઘણાએ આ વાનગીનું નામ પણ કદાચ નહીં સાંભળ્યું હોય અને મારા સાસુમાં હંમેશા બનાવે છે અને મારા દાદી સાસુમાં હતા એ પણ બનાવતા અને એકદમ સરળ તો પણ એકદમ ટેસ્ટી એવી વાનગી ખાવાથી આ આપણા મોનો સ્વાદ પણ સુધરી જાય છે તો આજની વાનગીનું નામ છે કણકી કુસકિયા કણકી એટલે બ્રોકન રાઇસ અને કુસકિયા એટલે મુઠિયા તો શરૂઆત કરીએ નમસ્કાર હું કલ્પના અજય નાયક મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે આ મેઝરમેન્ટનો અડધો કપ છે અને આ કપ પોણો કપ સુધી ભરાય એટલા કણકી રાઈસ લીધા છે અને આ બ્રોકન રાઈસ તમને કરિયાણાની દુકાનમાં આસાનીથી મળી જાય છે તો હવે એને બેથી ત્રણ વખત પાણી વડે સારી રીતે ધોઈ લઈશું અને નિતારી લઈશું હવે એમાં એક કપ પાણી ઉમેર્યું છે અને ચપટી હળદર તથા થોડું મીઠું પણ ઉમેરી દઈએ અને ઇન્સ્ટન્ટ પોટ છે આ એમાં દસ મિનિટ માટે ટાઈમર સેટ કરીને કણકી રાઈસને કૂક કરી લઈશું તમે પ્રેશર કુકરમાં જો બાફો તો મીડિયમ આંચ પર ત્રણ સીટી જેટલા કૂક કરી લેજો અને હવે કુસકિયા એટલે કે મુઠિયાની તૈયારી કરીએ તો એને માટે અડધો અડધો કપ જેટલી મેથી અને પાલકની ભાજીને બારીક સમારીને ધોઈને નિતા લીધી છે અને મારા સાસુમાં કહે છે કે જ્યારે દાદી સાસુમાં આ વાનગી બનાવતા ત્યારે તો મેથીની ભાજી જ ખાલી ઉમેરતા અને કેટલીક વાર તો ભાજી વિનાના સિમ્પલ મુઠિયાવાળીને પણ આ વાનગી બનાવી દેતા કારણ કે સમજી શકાય છે કે એ સમયે ઓછી જરૂરિયાતવાળું અને સાદું જીવન હતું તો હવે આમાં ત્રણ ટેબલ સ્પૂન જેટલો ઘઉંનો થોડો કરકરો હોય એવો લોટ ઉમેરીએ બે ટેબલ સ્પૂન જુવારનો લોટ છે અને બે ટેબલ સ્પૂન ચણાનો લોટ છે હાફ ટીસ્પૂન હળદર અને એક ટી સ્પૂન જીરું લઈએ હાફ ટીસ્પૂન લાલ મરચું અને હાફ ટીસ્પૂન આખું જીરું લઈશું અને થોડી હિંગ ઉમેરીશું અને સ્વાદ મુજબ મીઠું ઉમેરીએ બે ટીસ્પૂન જેટલું તેલનું મણ ઉમેરીએ અને એક મોટો ટુકડો આદુનો છીણી લઈશું અને બધું સારી રીતે મિક્સ કરશું અને અમારે ત્યાં જ્યારે આ વાનગી બને ત્યારે આ વાનગી સાથે ભાખરી રોટલી બનાવવાની જરૂરત નથી પડતી અને મોટું તપેલું ભરીને એમાં સમાય એટલી આ વાનગી બની જાય અને ગરમ ગરમ પીરસાય એટલે ખાવાની તો મજા આવી જાય ઓહો સોરી હા વાત વાતમાં હું લીલું મરચું ઉમેરવાની ભૂલી ગઈ હતી તો એ ઉમેર્યું અને હાથ વડે સારી રીતે મિક્સ કરીએ કે જેથી મસાલા અને ભાજીનું પાણી રિલીઝ થઈ જાય અને ત્યારબાદ આપણે જરૂર પડે એટલું પાણી ઉમેરીશું હવે થોડું થોડું પાણી ઉમેરીશું આ રીતે લગભગ બે ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેર્યું છે અને એકદમ નરમ પણ નહીં અને સાવ કડક પણ નહીં રહે એ રીતનો લોટ આ રાખવાનો છે આ રીતે મુઠિયા વાળી શકાય એવો લોટ રાખવાનો તો હવે થોડો તેલવાળો હાથ કરીને મુઠિયા વાળી લઈશું અને આ માપથી તમે ત્રણ વ્યક્તિને બ્રેકફાસ્ટમાં સર્વ કરી શકો એટલા કણકી કુસકિયા બનશે લગભગ ચૌદથી પંદર જેટલા મુઠિયા વળશે તો હવે એક ખૂબ સરસ વાત કરું કે હવે આ મુઠિયાને આપણે પાણીમાં કૂક કરવાના છે નવાઈ લાગે ને તમને તો એને માટે એક જાડા તળિયાવાળી તપેલીમાં બે કપ પાણી ગરમ કરવા મૂક્યું અને પાણી ઉકળવા માંડે એટલે આ કુસકિયા અંદર મૂકીશું અને મૂક્યા બાદ એને તરત નથી હલાવવાના થોડો ઉકળો આવે એટલે આપણે ત્યારબાદ એને હલકા હાથે હલાવીશું આ રીતે જુઓ ઉકળો આવ્યો છે તો હવે થોડા એને હલાવી લઈએ અને ત્યારબાદ દસ મિનિટ સુધી મીડિયમ આંચ પર રાખીશું અને બીજી બાજુ હવે આપણે કણકી જોઈ લઈએ કણકી રાઈસ સરસ કૂક થઈ ગયા છે તો હવે બીજા ગેસ પર એક પાનમાં એક ટીસ્પૂન જેટલું તેલ મૂક્યું અને એક ટીસ્પૂન ઘી મૂક્યું છે અને હાફ ચમચી જેટલું જીરું છે પાંચથી છ લીમડાના પાન એક બાદયાનું ફૂલ એટલે કે ચક્રી ફૂલ બે તજની લાકડી અને બે લવિંગ ઉમેર્યા અને થોડી હિંગ ઉમેરીશું બે મોટી કળી લસણ છે એને છીણી લઈએ અને ઉમેરીએ એક મોટો ટુકડો આદુ પણ છીણીને ઉમેરીશું આદુ અને લસણ આ વાનગીનો સ્વાદને ખૂબ જોરદાર બનાવે છે હવે બીજા ગેસ પર જે મુઠિયા આપણે મૂક્યા છે એને પણ થોડા ચેક કરી લઈએ અને જુઓ આ રીતે પરફેક્ટ કૂક થઈ ગયા છે તો ચેક કરી લઈએ તમને બતાવું છું સરસ સોફ્ટ થઈ ગયા છે તો ગેસ બંધ કરી દઈશું અને હવે બાજુના ગેસ પર આદુ અને લસણ સરસ સતળાઈ ગયા છે તો કણકી રાઈસ જે બાફી લીધેલા એ ઉમેર્યા અને અડધો કપ જેટલું પાણી ઉમેર્યું અને સારી રીતે મિક્સ કરીએ લીલા મરચાની પેસ્ટ છે તમને તીખું જોઈએ એ મુજબ ઉમેરજો આપણે મીઠું તો કણકી રાઈસ કૂક કર્યા ત્યારે ઉમેરેલું જ હતું હવે પાણીની સાથે જ કુસકિયા એટલે કે મુઠિયા ઉમેરીશું અને હલકા હાથે મિક્સ કરતા જઈએ અને તમે જો હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચોક્કસ કરજો અને સાથે બે લાઇકોન પણ પ્રેસ કરજો કે જેથી મારી આવી દરેક નવી રેસીપીની તમને સૌથી પહેલાં જાણ થાય તમને થોડા વધુ લિક્વિડ ફોર્મમાં પસંદ હોય તો થોડું બીજું પાણી અડધો કપ ઉમેરજો અને સાતથી આઠ મિનિટ સુધી સ્લો આંચ પર એને કૂક થવા દીધું છે હવે આપણા કણકી કુસકિયા પરફેક્ટ રેડી છે તો થોડી કોથમીર ઉમેરી અને હજી એક સિક્રેટ વસ્તુ ઉમેરવાની છે આપણે તો એને માટે વઘારિયામાં એક ચમચી ભરીને ઘી લઈશું અને થી બાર લસણની કળીને આ ચિપ્સના સ્વરૂપે કાપી લીધી છે એ ઉમેરી અને આ બે બોરિયા મરચાં છે એ ઉમેર્યા અને સ્લો આંચ પર લસણ થોડું આ રીતે કડક બને એટલે ગેસ બંધ કરી દઈશું અને હાફ ટી લાલ કાશ્મીરી મરચું ઉમેરીએ અને કણકી કુસકિયાનું આપણે હવે સર્વિંગ કરીશું વાવ વરાળ નીકળતી ગરમ ગરમ સરસ આ વાનગી રેડી છે અને ડીશ જોઈને જ ખાવાનું મન થઈ જાય એટલી ટેસ્ટી પણ છે તો હવે આપણે તૈયાર કરેલ સિક્રેટ વસ્તુ એટલે કે જોરદાર લસણિયા વઘાર રેડીશું અને આ રીતે લસણની કઢી કાપીને ઉમેરશો તો ખાતી વખતે લસણનો ક્રંચી સ્વાદ ખૂબ સરસ લાગશે અને રેસીપી જો ગમી હોય તો લાઈક અને શેર ચોક્કસ કરજો અને મળતા રહીશું આવી જ એક અવનવી રેસીપી સાથે ત્યાં સુધી તમે તમારું અને તમારા પરિવારનું ચોક્કસપણે ધ્યાન રાખજો આવજો